હલ્લો મારાહલા વાહલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો વહાલા વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ બાર ફિઝિક્સ ચેપ્ટર નંબર ચૌદ સેમી કંડક્ટર કે જેનો આ બીજું લેકચર છે જો તમે ફર્સ્ટ લેક્ચર નો જોયો હોય તો એ પેલા જોઈ લેજો તો સેમી કન્ડક્ટરની અંદર પહેલાં લેક્ચરની અંદર આપણે પ્રસ્તાવનાનો ભાગ જોયો હતો જેની અંદર આપણે જોયું હતું કે મેઇન જે જરૂરિયાત છે એ ઇલેક્ટ્રોનના વહન ઉપર આપણું વૈજ્ઞાનિકોનું ફોકસ હતું કે આપણે ઇલેક્ટ્રોનનો પ્રવાહ જેટલો જોઈએ એટલો જેટલા વોલ્ટેજમાં જેટલો પ્રવાહ જોતો હોય એટલો જોઈએ છે ઓહમના નિયમની જે મર્યાદાઓ હતી ધાતુ પદાર્થોની એ દૂર કરવી હતી આપણે બરાબર છે તો એ રીતના પ્રવાહ પહેલાંના સમયમાં મળતા હતા તો કે હા મેળવતા હતા કઈ રીતના મળતા હતા તો કે નિર્વાત જે શૂન્યવકાશિત કરેલી કાચની ટ્યુબ હોય એના આધારે એ લોકો મેળવતા હતા બરાબર છે જેની અંદર ડાયોડ ટ્રાયોડ ટેટ્રોડ અને પેન્ટોડ એની રચના છે એ મેં તમને લાસ્ટ લેક્ચરમાં સમજાવી હતી જેની મદદથી તમે જેવો ધારો એવો ઇલેક્ટ્રોનનો પ્રવાહ મેળવી શકતા હતા પણ એ રચનાના ઘણા બધા ગેરફાયદા હતા બરાબર છે એ પણ મેં તમને સમજાવેલા છે બહુ મોટું હોય કદ ખૂબ વિશાળ હોય ઘણો બધો પાવર જોઈએ વોલ્ટેજ બહુ વધારે જોઈએ સો વોલ્ટથી વધારે એ બધા એના ગેરફાયદાઓ હતા બરાબર અને એની લાઈફ ઓછી હોય આયુષ્ય બહુ ટૂંકું હોય વિશ્વસનીયતા ખૂબ ઓછી હોય પણ એના પછી ઓગણીસો ત્રીસ પછી જે બીજું વિશ્વયુદ્ધ થયું એના પછી જે જરૂરિયાત ઊભી થઈ એના કારણે વૈજ્ઞાનિકોએ નવા નવા સંશોધન કરી અને ઇલેક્ટ્રોનનો અલગ અલગ પ્રવાહ સ્થાયી પ્રવાહ મેળવી શકાય જેટલા વોલ્ટેજ ઉપર જેટલો ઇલેક્ટ્રોનનો પ્રવાહ જતો એવું મેળવી શકાય એનું સંશોધન બધું સ્ટાર્ટ થયું અને એવા પદાર્થો ગોતવાના ચાલુ કર્યા અને એના ઉપરથી સેમી કન્ડક્ટરનું ચેપ્ટર છે એ આપણે શીખવાના છીએ બરાબર છે સોલિડ સ્ટેટ જેને કહેવાય સોલિડ સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ બરાબર આની અંદર ઇલેક્ટ્રોનિક્સ શબ્દ છે ઇલેક્ટ્રોન પ્લસ મિકેનિક્સ બરાબર તો એને ઇલેક્ટ્રોનિક્સ કહેવાય એ આપણે જોયું હતું હવે એમાં ખાસ કરીને તમે કેમેસ્ટ્રીની અંદર ભણો છો તો શરૂઆતના જે ત્રણ સમૂહો છે એ બધા તો વાહકો છે છેલ્લા ચાર જે છે મેઈન એ બધા તો અવાહકો છે તો બાકીના જે વચ્ચે જે વધે છે ખાસ કરીને ચૌદમો સમૂહ બરાબર તો એની અંદર આપણને શું મળે છે તો કે એની અંદર આપણને સંભાવનાઓ છે કે જે વાહક પણ નથી અને અવાહક પણ નથી એમાં સૌથી ઉપર કાર્બન છે એના પછી સિલિકોન પણ કાર્બનના ગુણધર્મો છે વાહક જેવા છે એટલે સિલિકોન જર્મેનિયમ છે એ અર્ધવાહક તરીકે વર્તી શકે અને એનો ઉપયોગ જ આપણે આ ચેપ્ટરની અંદર શીખવાના છીએ જેને શુદ્ધ અર્ધવાહક કહેવામાં આવે છે બરાબર પછીના ટોપિકમાં આપણે જોયું હતું કે વર્ગીકરણ કઈ રીતના કરાય તો વર્ગીકરણ છે એ વાહકતાના આધારે શરૂઆતમાં આપણે જોયું તો વાહકતા વાહકતાના આધારે પદાર્થોનું આપણે ત્રણ રીતે વર્ગીકરણ કરીએ છીએ અવાહકો અર્ધવાહકો અને વાહકો તો વાહકો જે છે એની વાહકતા અને એનો ડેટા બધો આપણે લાસ્ટ ટાઈમ જોયેલો છે તો એ પાછા આપણે રિપીટ નથી કરતા પછી આપણે વર્ગીકરણ કર્યું હતું કે કાર્બનિક અને અકાર્બનિકના આધારે ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક બરાબર છે એના આધારે પણ આપણે વર્ગીકરણ કર્યું હતું લેટેસ્ટ જે અત્યારે ટેકનોલોજી છે ઓગણીસો ને ની સાલ પછી

પાછું પરમાણુવાળા ચેપ્ટરમાંથી થોડીક માહિતી તમને મારે આપવી પડશે કે બોહરનું જે પરમાણુ મોડેલ હતું એ પરમાણુ મોડેલની અંદર સૌથી સિમ્પલમાં સિમ્પલ તત્વ આપણે કોઈ લઈએ તો એ શું છે તો કે નાનામાં નાનું શું હોય તો કે હાઇડ્રોજન હોય તો હાઇડ્રોજનના ન્યુક્લિયસમાં ખાલી એક પ્રોટોન છે અને કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન છે એ અલગ અલગ ઉર્જા સ્તર આપણે જોયા હતા તો એની અંદર આપણે જોયું હતું કે સૌથી પહેલા કેટલી હોય તો માઇનસ છ ઇલેક્ટ્રોન વોલ્ટ આ એની બંધન ઉર્જા હતી બરાબર પછી તમને કન્ટિન્યુઅસ ઉર્જા નહોતી મળતી પછી આપણે જોયું હતું બીજી કક્ષામાં જ્યારે જાય ધરા અવસ્થામાંથી તો આને આપણે પ્રથમ ઉત્તેજિત કહેતા હતા બરાબર તો એ કેટલી હતી માઇનસ એપ્રોક્સિમેટ માઇનસ ત્રણ પોઈન્ટ ચાર ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી હતી બરાબર એના પછી આપણે આગળ જતા હતા એન બરાબર થ્રીમાં તો એ માઇનસ વન પોઈન્ટ ફિફ્ટી વન ઇલેક્ટ્રોન વોલ્ટ હતી તો જો આમાં કન્ટિન્યુઅસ સ્કે નહોતી મળતી હવે આ તો એકદમ સિમ્પલ આપણે લીધું છે હાઇડ્રોજન પછી જેમ જેમ આગળ વધીએ તો કોમ્પ્લિકેશન્સ વધતા જાય ને હાઇડ્રોજન હિલિયમ બરાબર એ રીતના પણ અત્યારે તો આપણે જે વાત કરવાની છે એ બધી ઘન પદાર્થોની વાત કરવાની છે કોની વાત કરવાની છે ઘન પદાર્થોની હવે ઘન પદાર્થોની રચના તો આના કરતાં પણ વધારે કોમ્પ્લિકેટેડ હોય કારણ કે ઘન પદાર્થની અંદર એક તો પહેલાં તો ઇલેક્ટ્રોનની સંખ્યા ઘણી વધારે હશે પ્રોટોનની સંખ્યા ઘણી બધી વધારે હશે અને ઇલેક્ટ્રોન બધાય અલગ અલગ કક્ષાઓમાં ફેલાયેલા હશે બરાબર છે ને પ્લસ સૌથી વધારે પ્રોબ્લેમ શું થાય તો કે આમાં તો એકની વાત હતી આની અંદર તો બધાય એના જે પરમાણુઓ છે ને એ બધા એકબીજાની નજીક સ્ફટિકમય બંધારણમાં જોડાયેલા હશે સમજાય છે તમને તો આનું પહેલાં તમે જુઓ તો ધારો કે કેન્દ્રમાં એક ખાલી પ્રોટોન છે પ્લસ અને એક ઇલેક્ટ્રોન ફરતો હોય હવે એ અલગ અલગ કક્ષામાં જાય બરાબર એક અહીંયા પાછળ એક બીજી કક્ષા હોય તો આનું આ જમ્પ કરીને જાય હવે આમાં શું થાય ખરેખર ઘન પદાર્થોમાં કઈ રીતના હોય તો કે ઘન પદાર્થોમાં તો બહુ અઘરું પડે જો ધારો કે અહીંયા તમે માનો કે ઘણા ઘણા બધા અહીંયા આ ન્યુક્લિયસ છે તો કેટલાય પ્રોટોન અહીંયા છે બરાબર અને ખરેખર ઇલેક્ટ્રોન છે એ બધાય કક્ષામાં પરિભ્રમણ કરતા હોય હવે એની ઘણા અલગ અલગ કક્ષા હોય બરાબર એક ઇલેક્ટ્રોન અહીંયા છે એક ઇલેક્ટ્રોન અહીંયા છે એ રીતના આ રીતના તમે જોશો તો કેમેસ્ટ્રીમાં તમે ભણો છો તો આ રીતના તો કેટલા બધા ઇલેક્ટ્રોન અને ઘણી બધી કક્ષાઓ હશે અને ખાલી આ એક નહીં હોય એની બાજુમાં પાછો બીજો પરમાણુ હશે આવો ને આવો સેમ ટુ સેમ બરાબર છે હવે એનું પાછું ન્યુક્લિયસ છે અને એમાં પણ ઇલેક્ટ્રોન બધા આ જ રીતના ગોઠવાયેલા હશે જો બરાબર એમાં પણ આ જ રીતના બધા ઇલેક્ટ્રોન અલગ અલગ જગ્યાએ ગોઠવાયેલા હશે હવે એ બધા નજીક નજીક હોય તો આવા ઇલેક્ટ્રોનની ઉર્જાની ગણતરી કેમ કરવી પેલો પ્રશ્ન તો એ થાય ને તો આમાં ખાસ ધ્યાન રાખજો કે આ રીતનું જ્યારે બંધારણ આવશે ઘન પદાર્થોનું સ્ફટિકમય બંધારણ હોય તો એ બંધારણની અંદર શું થાય કે કોઈ પણ એક ઇલેક્ટ્રોન હોય ને એની પાસે આની જેમ ફિક્સ ન હોય કે માઇનસ તેર પોઈન્ટ છ ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા હોય ને આટલી તમે ઉર્જા આપો એટલે બીજામાં જમ્પ કરે બરાબર એનું કારણ શું છે કે જો આ જે ઇલેક્ટ્રોન છે તમે ધ્યાનથી જુઓ કે આ જે એક ઇલેક્ટ્રોન છે બરાબર કોઈ પણ એક ઇલેક્ટ્રોનને તમે લઈ લ્યો કે માનલો કે આ ઇલેક્ટ્રોન છે બરાબર હવે મેઇન બારની કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર આપણે વધારે ફોકસ કરશું તો આ જે ઇલેક્ટ્રોન છે એની બાજુમાં આ જે કક્ષામાં ફરે છે આ બધા ઇલેક્ટ્રોન એના ઉપર કંઈક ને કંઈક બળ લગાવતા હશે ને બરાબર બધાય બળ આના ઉપર કંઈક ને કંઈક લગાવતા હશે બરાબર પ્લસ આ ઇલેક્ટ્રોનની બાજુમાં શું છે તો કે આ ન્યુક્લિયસ છે તો એ ધન વિદ્યુત છે તો એ આકર્ષણ પ્રકારનું બળ લગાવતું હશે

જેટલા ઇલેક્ટ્રોન છે બધા ઇલેક્ટ્રોનની ઉર્જા છે અથવા એના ઉર્જા સ્તર કોઈ દિવસ સરખા ન હોય જેટલા પણ ઇલેક્ટ્રોન હશે કરોડોની સંખ્યામાં એ બધા જ ઇલેક્ટ્રોનના ઉર્જા સ્તરો જુદા જુદા હોય બધાની ઉર્જા અલગ અલગ હશે કારણ કે બધાનું બંધારણ જુદું જુદું છે આ જે ઇલેક્ટ્રોનનું આ ઇલેક્ટ્રોનનું જેવું બંધારણ છે એવું બંધારણ બીજા કોઈ ઇલેક્ટ્રોનનું નથી સમજાય છે તમને એવું શું કામ થાય તમને એમ થાય કે સર તમે અહીંયા એક સરખા ચાર કર નાખો તો બધાયમાં ઓલમોસ્ટ એક સરખું ન થાય એવું ન થાય જો સમજાવું ધારો કે તમે એક વિચારો કે અત્યારે આપણે ટુડીમાં તમને સમજાવું કે આ રીતના એક તમે ધારો કે ધાતુની એક પ્લેટ લઈ લીધી બરાબર આ ધાતુની પ્લેટમાં તમે અહીંયા છેડા ઉપર તમે જાશો બરાબર તમે અહીંયા ડિસ્ટન્સ તમે જુઓ કે આ બિંદુ છે એનું અંતર આનાથી 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 અત્યારે ધારો કે આનું સેન્ટરથી બધા એનું સરખું છે પણ તમે અલગ અલગ બિંદુઓ લ્યો ધારો કે આ બિંદુ લ્યો અહીંયાથી તો આની પાછળના ભાગમાં જગ્યા ઓછી એટલે તમે સમજો કે આ આખે આખો એક ઇલેક્ટ્રોન છે એની બાજુમાં આ બાજુમાં જેટલી સંખ્યામાં ન્યુક્લિયસ આવેલા હશે ધન વિદ્યુત ભારિત અને જેટલા ઇલેક્ટ્રોન હશે એના કરતાં આ બાજુની ભાગમાં સંખ્યાને બધું વધારે છે એટલે એના ઉપર જે બળ લાગતા હશે ને બળ એની ઉર્જા છે એ એકસરખી ન હોય બરાબર તો અહીંયા આગળનો ઇલેક્ટ્રોન છે તો જો એની આ બાજુ તો બહુ ઓછું છે આ બાજુ બહુ વધારે છે તો આના ઉપર લાગતું બળ છે એ કાંઈક અલગ પ્રકારનું હોય સમજાય તમને અહીંયા આગળ તમે ઇલેક્ટ્રોન લઈ લો તો આની ઉપરના ભાગમાં પરમાણુઓની સંખ્યા ઇલેક્ટ્રોન ને પ્રોટોનની સંખ્યા અલગ નીચેના ભાગમાં પ્રોટોન ઇલેક્ટ્રોનની સંખ્યા અલગ તો આ ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ છે એ પણ અલગ પ્રકારનું હોય તમે ઓલરેડી કેમેસ્ટ્રીમાં પણ શીખી ગયા છો બરાબર તો આ ઇલેક્ટ્રોન જેટલા પણ હશે દરેક ઉપર લાગતું જે બળ છે એ કંઈક જુદા જુદા પ્રકારનું હશે આની જેમ ફિક્સ નહીં હોય કે તેર પોઈન્ટ છ ને ત્રણ પોઈન્ટ ચાર ને આ તો સાવ સેલામ સેલું હતું બરાબર તો હવે એક ઇલેક્ટ્રોનની જે ઉર્જા છે ને ઉર્જા એ આ રીતના એક કક્ષામાં ફિક્સ ઉર્જા નથી પણ ઇલેક્ટ્રોન અલગ અલગ ઇલેક્ટ્રોન પાસે અલગ અલગ પ્રકારની ઉર્જાઓ હશે અને એક સમાન ઉર્જા નહીં હોય તો ઉર્જા છે એ ફેલાયેલી હશે અલગ અલગ ભાગમાં એટલે ઉર્જાનો શું બનશે તો કે આખો પટ્ટો બનશે આમ આ રીતના આ રીતના આખો ઉર્જાનો શું બને પટ્ટો બને બરાબર આનાથી અહીંયા આ ઇલેક્ટ્રોન ધારો કે એની જગ્યા ઉપર આટલી ઉર્જાના સ્તરો હશે ખ્યાલ આવે છે તો ઉર્જાનો પટ્ટો હોય ને પટ્ટો એટલે કે એને બેન્ડ કહેવાય અને શું કહેવાય ઊર્જાનો પટ્ટો એટલે ઊર્જા બેન્ડ બેન્ડ કહેવાય બરાબર રેડી અહીંયા સુધી ક્લિયર હાલો મારે ઓલું પાછું કપડું ક્યાંક ચાલો મળી ગયું હવે આ પ્રમાણે તમને થોડું થોડું મગજમાં આઈડિયા આવતો જશે બરાબર હવે જો એક ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનની ઉર્જા ઘણા બધા સ્તરોની અંદર ફેલાયેલી હશે બરાબર કારણ કે આ સ્ફટિકમય બંધારણ છે ઘન પદાર્થની આપણે વાત કરી છે બરાબર તો હવે ધ્યાનથી સમજજો કે આપણે આને સમજવું છે તો ઉર્જાનો પટો ઉર્જાનો પટ છે એને આપણે કઈ રીતના વિભાજીત કર્યું છે ધ્યાન આપજો આપણે એને છે ને બે ભાગમાં વિભાજન કર્યું છે બરાબર એક જે છે તમને ખબર છે કે સૌથી બારની કક્ષામાં જે ઇલેક્ટ્રોન રહેલા હોય કોઈ પણ પદાર્થમાં કોઈ પણ તત્વમાં પરમાણુમાં બરાબર તો પરમાણુમાં સૌથી બારની કક્ષાના ઇલેક્ટ્રોન છે એને આપણે શું નામ કહી છે વેલેન્સ ઇલેક્ટ્રોન બરાબર તો વેલેન્સ ઇલેક્ટ્રોન જેટલા છે એ જે જગ્યા ઉપર રહેતા હશે એનું જે ઘર હશે ખ્યાલ આવે શું કહું છું એની જે કક્ષા છે એમાં એ રહે છે તો એ કક્ષાની અંદર એ પોતાની કક્ષામાં જે રહે છે એના માટે આપણે વેલેન્સ ઇલેક્ટ્રોન અને એ વેલેન્સ ઇલેક્ટ્રોનની જે ઉર્જા છે બરાબર છે હજી જો મુક્ત નથી એ વેલેન્સ કક્ષામાં જ છે કક્ષાની આજુબાજુ જ પરિભ્રમણ કરે છે તો એના માટે જે શબ્દ આપણે વાપરશું એ હશે વેલેન્સ બેન્ડ એને શું કહેશું વેલેન્સ બેન્ડ એ વેલેન્સ ઇલેક્ટ્રોનની ઉર્જાનો પટ્ટો એટલે એને કહેવાય વેલેન્સ બેન્ડ શું કહેવાય વેલેન્સ બેન્ડ રેડી સમજાણું તમને પછી હવે આપણને ખબર છે કે ઇલેક્ટ્રોનને તમે બહારથી ઉર્જા આપો કોઈ પણ રીતના આપો એને ગરમ કરો બરાબર ફોટો ઇલેક્ટ્રિક અસર આપણે શીખી ગયા છીએ ખાસ કરીને આપણે ગરમ કરીને શીખીએ કારણ કે આ ચેપ્ટરની અંદર ઉષ્મીય ઉત્સર્જન ઇલેક્ટ્રોનનું આપણે શીખાતા ને તો ઉષ્માજનિત ઉર્જા આપણે આપવાના છીએ બરાબર તો ઉષ્મા ઉર્જાના સ્વરૂપમાં જ્યારે તમે ઇલેક્ટ્રોનને ઉર્જા આપશો તો એ ઇલેક્ટ્રોન પોતે ઉર્જા ગ્રહણ કરી અને મુક્ત થવાનો પ્રયત્ન કરશે ને એટલે એની જે કક્ષામાં હશે ઊર્જા એનાથી ઉપરની કક્ષામાં જમ્પ મારવાની ટ્રાય કરશે બરાબર હવે ખાસ કરીને તમને ખબર છે કે ઇલેક્ટ્રોન આપણે બંધન ઉર્જા શીખાતા કે ઇલેક્ટ્રોનને બધી કક્ષામાંથી મુક્ત થવું હોય તો બંધનમાંથી મુક્ત થવું હોય તો જેટલી એની બંધન ઉર્જા છે એટલી ઉર્જા આપો તો એ મુક્ત થઈ જશે પણ આપણે અહીં આગળ વિદ્યુતનું વહન કરાવવાનું છે આપણે એને જે કંઈ પણ પદાર્થ છે ધાતુ હોય કે અવાહક હોય કે અર્ધવાહક હોય એમાંથી બહાર નથી કાઢવો આપણે એને અંદર જ રાખવો છે પણ ઇલેક્ટ્રોનનું વહન કરવા દેવાનું છે શું કરવા દેવાનું છે વહન ખ્યાલ આવ્યો તો એના માટે જ્યાં ઇલેક્ટ્રોનનું વહન થાય ઇલેક્ટ્રોનનું વહન થાય તો વિદ્યુત પ્રવાહ મળે ને અને વિદ્યુત પ્રવાહ અને વિદ્યુતનું વહન હોય એના માટે ઇંગ્લિશનો શબ્દ શું છે તો કે શું કહેવાય એને બરાબર તો એ જે ઇલેક્ટ્રોનનું વહન થાય એવી કક્ષામાં કે ઇલેક્ટ્રોન મુક્ત થઈ જાય પણ ધાતુની અંદર અથવા અર્ધવાહકની અંદર એ મુક્ત રીતે ભ્રમણ કરી શકે તો એના માટેનો શબ્દ છે કંડક્શન બેન્ડ કંડક્શન બેન્ડ શું કહેવાય એને કંડક્શન બેન્ડ કહેવાય ખ્યાલ આવ્યો તો હવે જો ધીમે ધીમે આઈડિયા આવશે બધું સીધું એક ઝાટકે નહીં સમજાય તો કન્ડક્શન બેન્ડ છે વેલેન્સ બેન્ડ છે એને તમારે દર્શાવવા માટે દર્શાવવા માટેની એક રીત હોય ને બરાબર ફિઝિક્સની અંદર તો એ દર્શાવવા માટેની એક રીત છે તો એ હું તમને અહીંયા આગળ બેઝિક ઇન્ફોર્મેશન આપણે લઈ લીધ બરાબર તો સૌથી પહેલાં આપણે અલગ અલગ કલરનો યુઝ કરશું એટલે તમને વધારે આઈડિયા આવે તો બ્લૂ કલરવાળું છે તો ધારો કે અહીંયા આગળ આપણે બ્લુ કલર વાળી એક લાઈન ડ્રો કરી નાખી બરાબર આ કહ્યું છે તો કે હું અત્યારે વેલેન્સ ઇલેક્ટ્રોનની વાત કરું છું બરાબર વેલેન્સ ઇલેક્ટ્રોનની બરાબર હા તો વેલેન્સ બેન્ડ આવે બરાબર વેલેન્સ બેન્ડ હવે એમાં ઉર્જાના સ્તરો ઘણા બધા હોય મેં તમને શું કીધું કરોડોની સંખ્યામાં ઇલેક્ટ્રોન હશે ને તો જેટલા ઇલેક્ટ્રોન છે બરાબર ધારો કે આપણે કામ કરી તમને વ્યવસ્થિત સમજાય એટલે ધારો કે એન પરમાણુઓ લઈ લીધા કેટલા પરમાણુઓ લઈ લીધા એન પરમાણુઓ હવે આ એન પરમાણુઓ છે એનું જે વેલેન્સ બેન્ડ છે સૌથી બહારની કક્ષાના ઇલેક્ટ્રોન કારણ કે અંદરના ઇલેક્ટ્રોન છે એને તો એટલી ઉર્જા નહીં જ મળે તો એ તો એમ એમને બંધિત જ રહેવાના છે સૌથી બહારના હોય એ નીકળી શકે તો અહીંયા આગળ સૌથી પ્ર પેલી વસ્તુ કે એન પરમાણુઓની અલગ અલગ વેલેન્સ બેન્ડની ઉર્જા છે એ દર્શાવવા માટે આપણે એક પટ્ટી ડ્રો કરી એક લાઇન ડ્રો કરી છે તો અહીંયા આગળ આપણે અલગ અલગ આ રીતના આની નીચેના ભાગમાં ઘણી બધી લાઇન તમે ડ્રો કરી નાખો બરાબર હવે એ ગણવાની જરૂર નથી બરાબર ખાલી આ એક દર્શાવવાની એક રીત છે આ લાઇન ગણવાની નથી એની અંદર છે ને શું રહેલું છે તો કે આ વેલેન્સ બેન્ડની અંદર શરૂઆતમાં ઇલેક્ટ્રોન અહીંયા રહેતા હોય ને તો અહીંયા આગળ ઇલેક્ટ્રોન આ રીતના રહેલા છે બરાબર એ ટેક્સ્ટબુકમાં તમને આ રીતના સીધું બતાવેલું છે એવું જરૂર નથી કે આમ જ બતાવું તમે ગમે એને આ રીતના ટપકા કરીને બતાવી શકો બરાબર તો આ જે ભાગ છે આને કહેવામાં આવે છે વેલેન્સ બેન્ડ બેન્ડ એટલે ઉર્જાનો પટ્ટો પટ્ટો એટલે ખબર પડી તમને પાકું હા હવે પટ્ટો એટલે હજી એકવાર તમને સમજાવું પટ્ટો જેને ન સમજાણો હોય ધારો કે હું અહીંયા ચાલુ કરો અહીંયા ઝીરોથી ચાલુ કરો અને અહીંયા આપણે લઈ લઈએ એક ઇલેક્ટ્રોન વોલ્ટ તો ઝીરો ઇલેક્ટ્રોન વોલ્ટથી એક ઇલેક્ટ્રોન વોલ્ટમાં તમારે જવું હોય તો વચમાં કેટલી કેટલી આવે તો કે ઝીરો પોઈન્ટ ઝીરો એક થી ચાલુ કરો ઝીરો પોઈન્ટ ઝીરો એક ઝીરો પોઈન્ટ ઝીરો બે તો અલગ અલગ તમે ઉર્જા પટ્ટો બને કે નહીં ઝીરો થી એક ઇલેક્ટ્રોન વોલ્ટ વચ્ચે ઉર્જાનો પટ્ટો તો આને કહેવાય બેન્ડ પટ્ટો એટલે બેન્ડ બરાબર તો આ વેલેન્સ બેન્ડ ની અંદર આ બધાય શું આ લાઈન શું દર્શાવે છે આ ઊર્જાના અલગ અલગ સ્તર દર્શાવે છે

તો વેલેન્સ બેન્ડની વધારે વધારે ઉર્જા સૌથી વધારે ઉર્જા છે એ અહીંયા આવશે તો આ વેલેન્સ બેન્ડની મહત્તમ ઉર્જા છે એને આપણે ઈવી વડે દર્શાવશું વી ફોર વેલેન્સ ઈ ફોર એનર્જી બરાબર તો આ ઇવી હાલો હલો સમજણું આટલું આ બધા ઇલેક્ટ્રોન હજી મુક્ત થયા નથી બરાબર હવે અને આ બધા બંધાયેલા છે બંધિત છે બંધનમાં છે ન્યુક્લિયસના બંધનમાં બંધાયેલા છે બધા

તો એ ઇલેક્ટ્રોન છે ની મુક્ત થઈ જશે વિદ્યુતનું વહન કરવા માટે એટલે એના ઉપરનો ભાગ છે ને એને આપણે રેડ કલર વડે દર્શાવી બરાબર તો આ રેડ કલરનો ભાગ છે તો અહીંયા આગળ આવશે ઈ જેને કહેવામાં આવે છે કંડકશન બેન્ડ અને શું કહેવાય ઉપરના ભાગને કંડક્શન બેન્ડ એમાં પણ આ રીતના ઘણા બધા અસંખ્ય ઉર્જાના સ્તરો હોય આ રીતના અસંખ્ય ઉર્જાના સ્તરો હોય બરાબર એવું એક બે નહીં ઘણા બધા હોય આને કહેવામાં આવે છે કંડકશન બેન્ડ ઉપરના ભાગને શું કહેવાય બરાબર એને કહેવામાં આવશે બેન્ડ બરાબર ઊર્જાના સ્તરો બરાબર કંડકશન બેન્ડ ને અલગ અલગ સ્તર હોય ઇલેક્ટ્રોન મુક્ત થઈ જાય પછી આમાં આપણે કેમ ઓલા આગળ શીખાતા એ પ્રમાણે નું જ હોય બરાબર કે ધારો કે તમે આને એટલી જ ઉર્જા આ કંડકશન બેન્ડ ની ઓછામાં ઓછી ઉર્જા આટલી છે બરાબર હવે ધારો કે મારે તમને ઉદાહરણ આપીને સમજાવવું હશે તો જ તમને મજા આવશે બરાબર ધારો કે અહીંયાથી તમે ચાલુ કરો ઝીરો ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર અહીંયા કર્યું આપણે પાંચ ઇલેક્ટ્રોન વોલ્ટ ખ્યાલ એવો પાંચ કર્યું પછી છ સાત છ સાત ને આઠ હા અહીંયા આગળ આઠ ઇલેક્ટ્રોન વોલ્ટ છે પછી ઉપર જેમ જેમ વધતા જશો એમ એમ ધારો કે અહીંયા બાર ઇલેક્ટ્રોન વોલ્ટ છે તો કન્ડક્શન બેન્ડના ઉર્જા સ્તરો જુદા જુદા છે એમાં પણ ઇલેક્ટ્રોન પાસે અલગ અલગ ઉર્જા હોય શકે હવે તમે વિચારો કે અહીંયા આગળ જે ઉર્જાનો પટ્ટો ખાલી તો આ ભાગમાં ઇલેક્ટ્રોન રહી શકતો નથી ઇલેક્ટ્રોન કાં તો ઉપર રહી શકે કાં તો નીચે રહી શકે આ ભાગમાં ઇલેક્ટ્રોન રહી શકે નહીં ઓલામાં આપણે કેમ જોયું હતું માઇનસ તેર પોઈન્ટ છ ની પછી સીધી કઈ કક્ષા આવતી હતી માઇનસ ત્રણ પોઈન્ટ ચાર ઇલેક્ટ્રોન વોલ્ટ તો એ બે ની વચ્ચેની વચ્ચેના ભાગમાં ઇલેક્ટ્રોન કોઈ દિવસ રહી શકે નહીં એવી જ રીતના આમાં પણ ઇલેક્ટ્રોન આ ભાગની અંદર રહી શકશે નય બરાબર તો આને આને કહેવામાં આવે છે છે ઈજી ઇંગ્લિશમાં સંજ્ઞા ઈ ફોર ફોર એનર્જી જી ગેપ ગેપ ખાલી જગ્યા બરાબર છે તો એનર્જી ગેપ તો આ જગ્યામાં ઇલેક્ટ્રોન રહી શકશે નય બરાબર એનર્જી ગેપ ગેપ એટલે ખાલી જગ્યા બરાબર તો ખાસ ધ્યાન રાખજો ઇલેક્ટ્રોન અહીંયાથી જમ્પ કરીને અહીંયા જશે તો અહીંયા આગળ જશે તો ઇલેક્ટ્રોન વહન કરી શકશે બરાબર આટલું તમને સમજાણું કન્ડક્શન બેન્ડ શું છે વેલેન્સ બેન્ડ શું છે ઇજી આ તમારે ખરેખર આ રીતે ન હોય આ ખાલી આપણે સમજવાની એક મેથડ છે ફિઝિક્સની અંદર સમ સમજવા માટે કે તમને વ્યવસ્થિત સમજાય એના માટેની આ એક મેથડ છે બરાબર છે રેડી આટલું સમજાણું તમને હા તો આને કહેવાય બેલેન્સ બેન્ડ આને કહેવાય કન્ડક્શન બેન્ડ આને કહેવાય એનર્જી ગેપ બરાબર હા ખાલી હોય આ ભાગ અહીંયા આગળ ઇલેક્ટ્રોન રહી શકે નહીં બરાબર આ અહીંયાથી જમ્પ કરીને જવું હોય તો જો અહીંયા પાંચ છે અહીંયા આઠ છે તો ઓછામાં ઓછી કેટલી જ હોય ત્રણ ઇલેક્ટ્રોન વોલ્ટ જોઈને પાંચ ને ત્રણ આઠ ત્રણ ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં વધારે ઉર્જા મળશે તો જ જમ્પ કરીને અહીંયા જશે રેડી હાલો સમજાણું તમને હવે આ પ્રકારનું બંધારણ છે એ દરેકની અંદર જોવા મળે બરાબર છે ધાતુ પદાર્થોની અંદર જોવા મળે અવાહકોની અંદર અને અર્ધવાહકોની અંદર આ રીતનું હોય પણ ખાસિયત ખાસિયત છે છે જુદી જુદી એને આપણે સમજવાની છે પણ એને સમજતા પહેલા હવે આપણે જે ચર્ચા આખા ચેપ્ટરમાં કરવાની છે એ તમને ટેક્સ્ટબુક પ્રમાણે જે સમજાવ્યું છે ખાસ કરીને વાત કરવાના છીએ સિલિકોન અને જર્મેનિયમની હવે સિલિકોન અને જર્મેનિયમનું બંધારણ મેં તમને લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યું હતું ફરી પાછું તમને અત્યારે કહી દઉં નું ઇલેક્ટ્રોન સ્ટ્રક્ચર કઈ રીતનું હોય તો કે વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી સિક્સ થ્રી એસ ટુ ટુ બરાબર આ રીતનું બંધારણ હોય તો અહીંયા આગળ તમને ખબર છે કે સિલિકોનમાં તમે જો ટોટલ ઇલેક્ટ્રોન કેટલા છે બે ને બે ચાર છ ચાર દસ દસ ને બે બાર ને બે ચૌદ એટલે નો પરમાણુ ક્રમાંક ચૌદ છે રેડી હવે સિલિકોનનો પરમાણુ ક્રમાંક ચૌદ છે એટલે આ જે ચાર ઇલેક્ટ્રોન છે એને વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે શું કહેવાય વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવાય બરાબર છે એ જ પ્રમાણે મેં તમને જર્મેનિયમનું પણ બત્રીસ છે પરમાણુ ક્રમાંક એ પણ તમને કીધું હતું વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી સિક્સ બરાબર છે વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી સિક્સ થ્રી એસ ટુ થ્રી પી સિક્સ થ્રી ટેન ફોર ટુ અને ફોર પી ટુ બરાબર જો ગણી લોસ ને બે ત્રીસ ને બે બત્રીસ થઈ ગયા તો એની અંદર પણ આ બે જે કક્ષાઓ છે એની અંદર ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે ચાર તો બે ની અંદર ચાર વેલેન્સ ઇલેક્ટ્રોન છે કેટલા વેલેન્સ ઇલેક્ટ્રોન છે બંનેની અંદર ચાર વેલેન્સ ઇલેક્ટ્રોન છે કેટલા વેલેન્સ ઇલેક્ટ્રોન છે ચાર વેલેન્સ ઇલેક્ટ્રોન છે હવે ઉર્જાના સ્તરો કેટલા એ ખાસ ધ્યાન રાખજો ચાર વેલેન્સ ઇલેક્ટ્રોન છે આપણે એન પરમાણુ લીધા છે એન પરમાણુ કાં તો સિલિકોન લઈ લો જર્મેનિયમ લઈ લો તો એન પરમાણુઓ હોય ખાસ તમે વાક્ય સમજો એન પરમાણુઓ હોય તો વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા થાય એન પરમાણુમાં ફોર એન વેલેન્સ ઇલેક્ટ્રોન થાય કે નહીં થાય કે નહીં બોલો ટોટલ પરમાણુઓની સંખ્યા એન એક પરમાણુમાં વેલેન્સ ઇલેક્ટ્રોન ચાર તો એન પરમાણુમાં વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા હોય ફોર એન વેલેન્સ ઇલેક્ટ્રોન હોય બરાબર કેટલા હોય ફોર એન વેલેન્સ ઇલેક્ટ્રોન છે એવું સમજો બરાબર હવે ધ્યાન આપો ખાસ આની રચના આ તમને હું સમજાવું છું તમારે ક્યાંય લખવાની દોરવાની જરૂર નથી પણ તમને ખબર હોવી જોઈએ કે ઉર્જા સ્તરની કારણ કે ખાસ આપણે ઉર્જા સ્તરની વાત કરવાના છે ને કે વેલેન્સ બેન્ડ છે કન્ડક્શન બેન્ડ છે ઉર્જા સ્તરો કઈ રીતે નક્કી થાય તો જો તમે એસની રચના ડ્રો કરો બરાબર ધારો કે આપણે આની વાત કરી તો થ્રી એસ બરાબર અને પીની રચનાની વાત કરો તો એમાં આ રીતના હોય થ્રી પી બરાબર હા હવે કેમેસ્ટ્રીમાં તમે ભણો છો કે આ એસપી થ્રી આખું બનાવે બરાબર હવે એ હું કેમેસ્ટ્રીનો સબ્જેક્ટ નહીં લેતો આપણે ફિઝિક્સમાં ધ્યાન આપી પણ આમાં બે ઇલેક્ટ્રોન છે તો તમે ખબર છે કદાચ તમને યાદ હશે કે ઇલેક્ટ્રોન એક આ રીતના હોય પેલા આ કક્ષા ભરાય એટલે એક ઊભો એક આ રીતના આ શું દર્શાવે સ્પિન દર્શાવે ઇલેક્ટ્રોન સ્પિન જુદા જુદા હોય ઇલેક્ટ્રોનની ઉર્જા અલગ અલગ હોય આમાં બે આવી ગયા થ્રી એસમાં હવે થ્રી પીમાં જગ્યા છે ટોટલ છ ની પણ ભરવાના છે બે એટલે આપણે કઈ રીતના પેલા એક એક ખાનું ભરાય આ રીતના તો બે ઇલેક્ટ્રોન ભર્યા છે હજી ખાલી જગ્યા કેટલી છે તમે જુઓ આમાં એક બે ત્રણ ને ચાર ચાર ખાલી જગ્યા છે તો ઉર્જાના સ્તર કેટલા થયા ટોટલ તો આમાં બે ઊર્જાના સ્તર થયા એક આ ઇલેક્ટ્રોનની ઉર્જાનું સ્તર બીજું આનું ત્રીજું આનું અહીંયા ચોથું એક ખાલી જગ્યા છે ત્યાં કોઈ ઇલેક્ટ્રોન આવે તો એનું આ પાંચમું આનું છઠ્ઠું આ ખાલી જગ્યામાં સાતમું ખાલીમાં આઠમું ખાલીમાં આઠ એન ઉર્જા સ્તરો છે ઉર્જાના સ્તર કેટલા થયા ઉર્જા કેટલી કેટલી હોય શકે ઇલેક્ટ્રોન પાસે જો અહીંયા જમ આ ઇલેક્ટ્રોન અહીંયા આવે ને તો એની ઉર્જા કંઈક અલગ હોય આ ઇલેક્ટ્રોન અહીં આવે તો કઈક ઉર્જા અલગ હોય આની ઉર્જા કઈક અલગ આની ઉર્જા કઈક અલગ તો ખાસ ધ્યાન રાખજો આઠ એન ઉર્જા સ્તરો છે શું ચાર એન વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા પરમાણુઓ એન પરમાણુ ચાર એન વેલેન્સ ઇલેક્ટ્રોન આઠ એન ઉર્જા સ્તરો આઠ એન કેટલા ઉર્જા સ્તરો બરાબર કારણ કે આમાં ઇલેક્ટ્રોન આટલી જગ્યા ઉપર રહી શકે જેટલી જગ્યા ઉપર રહી શકે ને એટલા એની પાસે ઉર્જાના સ્તર હોય બરાબર હવે તમે ખાલી આપણે જો આની આ આકૃતિ આ બધા માટે લાગુ પડશે પણ ધારો કે આ સિલિકોન અને જર્મેનિયમ માટે આપણે આ આકૃતિ દોરતા હોય તો સિલિકોન અને જર્મેનિયમ માટે આ આકૃતિ તમે દોરો તો વેલેન્સ વેલેન્સ બેન્ડ છે તો એમાં વેલેન્સ ઇલેક્ટ્રોન હોય ને બરાબર તો તમે આમાં શું લખી શકો કે આમાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન હશે તો જો ફોર એન વેલેન્સ ઇલેક્ટ્રોન હોય કે નહીં તો અહીંયા તમે લખી શકો આમાં કેટલા વેલેન્સ ઇલેક્ટ્રોન હોય ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન છે ટોટલ ઊર્જા સ્તર કેટલા છે તો ફોર વેલેન્સ ઇલેક્ટ્રોન જ્યાં હતાન્ડ ની અંદર તો ચાર વેલેન્સ ઊર્જા સ્તરો તો અહીંયા આવી જ ગયા તો આઠ એન ઉર્જા વધ્યા કેટલા

એમાંથી ચારમાં ભરાયેલા છે તો ચાર એન ઉર્જા સ્તર અહીંયા આવી ગયા બાકીના ચાર એન ઉર્જા સ્તર ઉપર આવી ગયા બરાબર અને આ ઉર્જા ગેપ છે ગેપ ને ગુજરાતી શબ્દ છે અંતરાલ એટલે અહીંયા ઘણીવાર ટેક્સ્ટબુકમાં શબ્દ આવશે ઉર્જા બેન્ડ અંતરાલ ગુજરાતી શબ્દ ટેક્સ્ટબુકમાં એવા ભયંકર યુઝ કરે ને ઉર્જા બેન્ડ અંતરાલ અથવા બીજું લેખું છે ઉર્જા ગેપ આ ગેપ યાદ રાખો તો એ ચાલે બરાબર ઇ જી જી ફોર ગેપ તો આ રીતના તમારે યાદ રાખવાનું છે ડન છે આટલું રેડી સમજાણું તો ખાસ તમારે પહેલા એ સમજવાનું કે વેલેન્સ બેન્ડ એટલે શું કન્ડક્શન બેન્ડ એટલે શું રેડી હવે આવું ક્યારે હોય એ પણ સમજી લો તમે આ સિલિકોન અને જર્મેનિયમ માટે આપણે ડ્રો કર્યું છે ને આવું ક્યારે હોય જો બધા ઇલેક્ટ્રોન અહીંયા જ છે વચમાં ક્યાંય નથી આ ખાલી છે સંપૂર્ણ આવું ક્યારે બને તો કે આવું છે ને ઝીરો કેલ્વિન તાપમાને બને ઓકે ઓકે નથી લખ્યું ઓકે નથી લખ્યું ઝીરો કેલ્વિન ગુજરાતીમાં લખું તાપમાને બને બરાબર કારણ કે ઝીરો કેલ્વિન તાપમાન હશે એટલે સૌથી ઓછામાં ઓછી ઉર્જા થાય બરાબર નિરપેક્ષ શૂન્ય તાપમાન છે તમને ખબર છે તો ઇલેક્ટ્રોન પાસે ઉર્જા જ નથી કે અહીંયાથી મુક્ત થઈને બહાર જઈ શકે

ચાલો તો હવે આપણે જોવાના છીએ અલગ અલગ કિસ્સાઓ કિસ્સાની અંદર ખાસ કરીને આપણે ત્રણ વસ્તુ બરાબર સુવાહકો એટલે કે ધાતુ પદાર્થો અવાહકો એટલે કે અધાતુ પદાર્થો અને અર્ધવાહકો બરાબર એના વિશે અભ્યાસ કરશું અને એને પણ આપણે ઉર્જા બેન્ડગેપના આધારે જે આપણે હમણાં સમજાય એના આધારે આપણે વર્ગીકરણ કરવાના છીએ તો એ ટેક્સ્ટબુક પ્રમાણે આપણને જે કિસ્સા આપ્યા છે એ પ્રમાણે આપણે કિસ્સા જોતા જઈએ તો સૌથી પહેલાં આપણે જોઈશું કિસ્સો પેલો બરાબર કિસ્સો અરે કિસ્સો કેના માટે છે ધાતુ પદાર્થો અથવા એને તમે પણ કહી શકો બરાબર ધાતુ પદાર્થોમાં શું હોય તો કે ધાતુ પદાર્થોની અંદર કંડકશન બેન્ડ અને વેલેન્સ બેન્ડ એકબીજાની ખૂબ જ નજીક હોય અથવા તો એકબીજામાં મિક્સ થઈ ગયા હોય મર્જ થઈ ગયા હોય બરાબર છે એવું બને એટલા માટે ઇલેક્ટ્રોનને કન્ડક્શન બેન્ડમાંથી વેલેન્સ બેન્ડમાં જવા માટે ઊર્જાની ઘણી વખત તો જરૂર જ ન હોય એ ઓલરેડી કન્ડક્શન બેન્ડમાં જ હોય બરાબર જેવી બહારથી ઉર્જા મળે એટલે તરત વહન સ્ટાર્ટ કરી દેસ બરાબર અને અમુક કેસની અંદર થોડી ઘણી ઉર્જા એને જોતી હોય તો બહુ ઓછી ઊર્જા જરૂર પડે એટલે ફટ દે કૂદકો મારીને વ્યાજ બરાબર ધારો કે એના માટે તમને ટેક્સ્ટબુકમાં બે આકૃતિ આપણને આપી છે પહેલી આકૃતિમાં થોડી ઘણી જગ્યા રાખી છે બીજામાં સાવ નથી રાખી ધારો કે આ વેલેન્સ બેન્ડ છે એની મહત્તમ ઉર્જા એવી બરાબર હવે ખાલી અત્યારે ખાલી બે લાઈન જ ડ્રો કરું છું એટલે તમે સમજી જાઓ બ્લુ કલરવાળી અને અહીંયા આગળ આપણે ધારો કે ઉપરના ભાગમાં રાખીએ તો આ કન્ડક્શન બેન્ડની લઘુત્તમ ઉર્જા કહેવાય વેલેન્સ બેન્ડની મહત્તમ ઉર્જા કંડક્શન બેન્ડની લઘુતમ ઉર્જા તો એ આ રીતના હોય પણ અહીંયા આગળ જે આ એનર્જી ગેપ છે ને એ ખૂબ જ નાનો હોય ઇજી કેવો હોય તો કે ખૂબ જ નાનો બરાબર ઓકે તો એનર્જી ગેપ છે એ ખૂબ નાનો હશે ઉર્જા ગેપ ખૂબ જ નાનો હોય તો આ બધાય છે આને ધાતુ પદાર્થો કહેવાય હવે અમુક વખતે કેવું થાય કે અમુક વખતે એવું જોવા મળે કે કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ છે ને એ મર્જ થઈ ગયો હોય એકબીજામાં બરાબર એકબીજામાં મિક્સ થઈ ગયા હોય કેવી રીતના તો કે વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ પહેલાં આપણે વેલેન્સ બેન્ડ દોરીએ તો વેલેન્સ બેન્ડ છે ને આ રીતના હોય ધારો કે આ વેલેન્સ બેન્ડની મહત્તમ ઊર્જા આ વેલેન્સ બેન્ડની લઘુતમ ઉર્જા બરાબર હાલો અને કંડક્શન બેન્ડ કઈ રીતના હોય ખબર છે તો કે કન્ડક્શન બેન્ડ તો આમ હાઉ આમ નીચે ઘૂસી જાય આની વેલેન્સ બેન્ડની નીચે આવતો રહી આમ તો આ કંડક્શન બેન્ડની લઘુતમ ઉર્જા અને કન્ડક્શન બેન્ડની મહત્તમ ઉર્જા તો હવે ઓલરેડી ઇલેક્ટ્રોનને જવાની જરૂર જ નથી જો વેલેન્સ ને કન્ડક્શન બે તો એકબીજા ભેગા થઈ ગયા બરાબર એટલે અહીંયા ઇલેક્ટ્રોન પડ્યો હોય એટલે એને એમ થાય કે આલો આપણે સહેલું થઈ જાય જો સૌ મજા આવે એને રમવાની કે અહીંયા એક ઇલેક્ટ્રોન છે એને એમ થાય કે આલો આપણે હવે વેલેન્સ બેન્ડમાં વહી જાવ છે તો જમ્પ મારી નહીં આવતો રહીએ કંડક્શનમાં વહી જાવ છે જમ્પ મારી નહીં આ તો બે તો ભેગું જ છે કન્ડક્શન વેલેન્સ કંડક્શન વેલેન્સ બે ભેગું છે જરૂર નથી આમાં થઈ શકે આ ઇલેક્ટ્રોનને ફટાફટ જાવ હોય તો કન્ડકશનમાંથી સોરી વેલેન્સમાંથી કંડકશનમાં કંડક્શનમાંથી વેલેન્સમાં કારણ કે જગ્યા બહુ ઓછી છે આપણે કેમ અહીંયા અહીંથી આમ હોય તો આમ કૂદકો મારીને ના વે એવી રીતના ઇલેક્ટ્રોન હોય જાય આમથી આમ એટલે આને તો ગમે નહીં આ ભાગમાં તો મુક્ત જ છે બરાબર તો આ ધાતુ પદાર્થો માટે છે કેના માટે છે ધાતુ પદાર્થો માટે તો પેલો કિસ્સો છે ધાતુ પદાર્થો માટેનો ખાસ ધ્યાન રાખવાનું ઈજી છે એ ખૂબ જ નાની હોય કન્ડક્શન અને વેલેન્સ બેન્ડ વચ્ચે ઉર્જા ખૂબ ઓછી હોય ઘણી વખત એકબીજામાં વિલય થઈ ગયો હોય મર્જ થઈ ગયા હોય બરાબર ચાલો તો કિસ્સો નંબર વન હવે આપણે જોવાના છીએ કિસ્સો નંબર બે એ આપણે લઈ લેશું અવાહક પદાર્થો માટે બરાબર કેના માટે લઈ લેશું અવાહકો માટે આખું પહેલેથી જ લખી નાખું હમ અહીંયા આપણે લખશું કિસ્સો બે કોના માટે છે અવાહકો હવે અવાહકોમાં શું હોય ભાઈ કે અવાહકોમાં અહીંયા આગળ આ વેલેન્સ બેન્ડની મહત્તમ ઉર્જા આ સોરી અને વેલેન્સ બેન્ડની લઘુત્તમ ઉર્જા પણ અહીંયા ઉપરના ભાગમાં જે અહીંયા આગળ આ કન્ડકશન બેન્ડની લઘુત્તમ ઉર્જા જે છે એ બેની વચ્ચમાં બહુ મોટી જગ્યા હોય તો અહીંયા આગળ જે એનર્જી ગેપ છે ઈજી બરાબર તો એનર્જી ગેપ છે એ ત્રણ ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં વધારે ઉર્જા ધરાવતો હોય તો આને કહેવામાં આવે છે અવાહકો શું કહેવાય અવાહકો કહેવાય કારણ શું કે આમાં ઇલેક્ટ્રોનને તમે ઉર્જા આપવા માટે એને ગરમ કરો ઉષ્મા આપો તો પણ એને એટલી ઉર્જા પૂરતી ન થાય કે જે અહીંયાથી જમ્પ કરીને અહીંયા જઈ શકે ઇલેક્ટ્રોન મુક્ત જ ન થઈ શકે ટૂંકમાં કારણ કે આ વચ્ચે જે ઊર્જા છે ને એ ઘણી વધારે છે બરાબર એટલી બધી વધારે છે કે ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા જ નથી શકતો તો ધાતુ અવાહક પદાર્થોમાં મોટા ભાગે કન્ડક્શન બેન્ડ છે એ હંમેશા કેવો હોય તો કે ખાલી હોય બરાબર છે અને આ વેલેન્સ બેન્ડ છે એ કેવો હશે તો કે આ ભરેલો હશે ઇલેક્ટ્રોનથી ભરેલો હોય બરાબર આ રીતના અહીંયા ઇલેક્ટ્રોન આવેલા હોય તમારે હોય દર્શાવી શકો તો આ ઇલેક્ટ્રોનથી ભરેલો હોય ઇલેક્ટ્રોનથી ભરેલો હોય અને આ ઇલેક્ટ્રોનથી ખાલી હોય સાવ અહીંયા કાંઈ ન હોય તો આ થઈ જશે અવાહક પદાર્થો બરાબર કારણ કે આ ઊર્જા ખૂબ વધારે છે અને કિસ્સો ત્રીજો અહીંયા આપણે ડ્રો કરી નાખી સાથે થઈ જશે બરાબર તો કિસ્સા નંબર ત્રણ ની અંદર કિસ્સા નંબર આપણે અર્ધવાહકોની વાત કરવાના છે અર્ધવાહકો તો અર્ધવાહકોમાં બસ સેમ ટુ સેમ જ આકૃતિ આવશે વેલેન્સ બેન્ડ તો છે જ બરાબર અને આ એની લઘુત્તમ ઊર્જા સેમ ટુ સેમ અહીંયા કન્ડક્શન બેન્ડ પણ છે તો આ કંડકશન બેન્ડ ની લઘુત્તમ ઇલેક્ટ્રોન વોલ્ટ હોય એટલે આના કરતા ઓછી છે જે ઊર્જા બરાબર એટલે આમાં શું થાય કે બહારથી તમે આને ગરમ કરો બરાબર તો ઇલેક્ટ્રોન ને પૂરતી ઊર્જા મળે તો એ અહીંયા જમ્પ કરીને સીધો આમાં વયો જશે જમ્પ કરીને આમાં વયો જાય એટલે થાય શું તો કે ઇલેક્ટ્રોન છે એ વહન કરી શકે ઇલેક્ટ્રોન વહન થઈ શકે વહન થઈ શકે એટલે વિદ્યુત પ્રવાહ તમને મળવાનું શરૂ થઈ જાય બરાબર હવે આમાં જો હું તમને એક બીજી વસ્તુ પણ સાથે સાથે સમજાવી દઉં ધારો કે અહીંયા આગળ આપણે તમે ઇલેક્ટ્રોન આપણે દોર્યા આ રીતના બરાબર હવે જો આ વેલેન્સ ઇલેક્ટ્રોન છે ને બધા ઘણા બધા હશે ફોરેન સ્તર છે એટલે ફોરેન સ્તરની અંદર એટલા બધા ઘણા બધા ઇલેક્ટ્રોન હોય ફોરેન જેટલા ફોર એન ફોરેન નહીં ફોરેન નહીં બાર હવે ધારો કે હું તમને કહું કે એક ઇલેક્ટ્રોનને ઉર્જા મળી ગઈ અહીંયાથી અને એ અહીંયા જતો રહ્યો બરાબર બેન્ડ બેન્ડમાંથી ક્યાં વહી ગયો કંડક્શન બેન્ડમાં વહી ગયો હવે એ કન્ડક્શન બેન્ડમાં વહી ગયો એટલે અહીંયા આગળ જગ્યા ખાલી થઈ ખાલી થઈ અને અહીંયા આગળ એક જગ્યા પરણી બરાબર છે ધ્યાન આપજો હવે આ ખાલી જગ્યા રહી ખાલી જગ્યા એને આપણે ગોળ દર્શાવી તો એવું બની શકે કે અહીંયા આગળ જો એક તો આ ઇલેક્ટ્રોન છે એ કન્ડકશન બેન્ડમાં છે એ ગતિ કરે છે એટલે આના વહનના કારણે વિદ્યુત પ્રવાહ મળે અને બીજું એવું થઈ શકે કે અહીંયાનો જે ઇલેક્ટ્રોન હોય ને એને એમ થાય કે હવે મારા અહીંયા નહીં મારા અહીંયા જવું છે તો અહીંયાથી જમ્પ કરી નહીં આવે જો વેલેન્સ બેન્ડમાં વેલેન્સ બેન્ડમાં જો ઇલેક્ટ્રોન અહીંયાથી જમ્પ કરી નહીં આ ગયો તો આના લીધે પણ હવે અહીંયા ખાલી જગ્યા પડશે ને આ ભરાઈ જશે તો ઇલેક્ટ્રોનની ગતિ તો થઈ ને વેલેન્સ બેન્ડમાં પણ તો આ બંનેની ગતિના કારણે વિદ્યુત પ્રવાહ રચે ખ્યાલ આવ્યો અર્ધવાહકોમાં એ આપણે ડિટેલમાં જોવાના છીએ રેડી તો આજના લેક્ચરમાં આપણે શીખા કે કન્ડક્શન બેન્ડ એટલે શું વેલેન્સ બેન્ડ એટલે શું ઉર્જા સ્તરો એટલે શું અને ઊર્જાના સ્તરોના આધારે આપણે વર્ગીકરણ કઈ રીતના કરી શકાય એ આપણે જોયું નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું શુદ્ધ અર્ધવાહકો એટલે કે સિલિકોન અને જર્મેનિયમની અંદર વિદ્યુત પ્રવાહ આપણને એકચ્યુઅલમાં કઈ રીતના મળે છે એનો અભ્યાસ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું ત્યાં સુધી આવજો